ભુજ આવતા પ્રવાસીઓ ભુજની સારી છાપ છોડીને જાય એટલા માટે સુધરાઈ દ્વારા હાલે દરરોજ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને સમગ્ર દેશમાં હાલે સ્વચ્છતા મિશન ચાલી રહેલ છે ત્યારે ભુજ ખાતે પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે અને હાલે ભુજમાં આવતા પ્રવાસીઓ જે વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે તે વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. આજે ભુજના ઉપરીપાડ રોડ પર આવેલ રઘુનાથજીના આરા અને હમીસા તળાવના ફરતે આવેલા વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને આ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહેલી સફાઈમાં ભુજ સુધરાઈના પ્રમુખ અશોકભાઈ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા જાતે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી. ભુજના નગરપતિ અશોકભાઈ હાથીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજ નગરપાલિકા દ્વારા કઈ કામગીરી હાથ ધરવામાં આવી છે? સ્વચ્છ ભારત અને સ્વચ્છ ભુજ રે એ નગરપાલિકાની પહેલી નેમ છે. ભુજ નગરપાલિકા અને ભુજ નગરપાલિકાની અંદરમાં આવતા જૂના ઐતિહાસિક તળાવ હોય કે રાજાશાહીના મહેલ હોય કે પાંચ નાકા કે છઠ્ઠી બારી હોય કે જે ધાર્મિક સ્થળ હોય અથવા તો ભુજમાં આવતા બહારના ટુરિઝમોને ફરવા લાયકના જે સ્થળો છે એ સફાઈ રાખવી એક નગરપાલિકાની જવાબદારી અને ફરજમાં આવે છે. એ ભાગરૂપે નગરપાલિકા દ્વારા આજે 10-12 દિવસ થયા કે હમીસર તળાવ હોય કે રાજેન્દ્ર પાર્ક હોય કે ખેગાર પાર્ક હોય કે આયના મેલ હોય અથવા તો ભુજના જે પાંચ નાકા છે એ બધે અમે વ્યવસ્થિત રીતે ફાયર બ્રિગેડથી ની મદદથી અને ફાયરના કર્મચારી દ્વારા અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા ને અમે નગરપાલિકાના ચેરમેનશ્રી હોય, ઉપપ્રમુખ હોય કે કારોબારી ચેરમેન હોય કે શાસન પક્ષના નેતા હોય કે નગરપાલિકાના કાઉન્સિલરો એ સાથે રહી અને ભુજના જેટલા બી જેને કહેવાયનો મહાનુભાવોનો મૂર્તિઓ અને બાવલાઓ લગાવે એને પણ સફાઈ કરવામાં આવી હતી. તો સ્વચ્છ ભારતના અનુસાર નગરપાલિકા દ્વારા એક સ્વચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. ભુજ સુંદર અને સારું રહે એ અમારી નેમ છે. ભુજમાં કચ્છમાં આવતા જે પ્રવાસીઓ જે અમિતાભ બચ્ચને કીધું એ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એનો એક સારો પ્રતીક લઈ અને બહારે જાય કે ના કે કચ્છમાં અને ભુજમાં વ્યવસ્થિત સફાઈ છે અને જવા જેવું સ્થળ છે, આના લીધે ટુરિઝમ આવે તો કચ્છમાં ઘણા ફાયદાઓ થાય છે. સફાઈ તો રૂટિંગમાં ચાલુ જ રહેશે પણ મેઇન મેઇન સ્થળો જે બાકી છે એ અમે પૂરા કરી અને પાછું બીજો રાઉન્ડ પર ચાલુ કરી નાખશું. આનામાં એ પાણી નગરપાલિકાનો જ ટાંકામાંથી જ પાણી વપરાય છે અને નગરપાલિકાનો જ પાણી છે જે નગરપાલિકાને જે સપ્લાય અને નર્મદાનું પાણી એ જ પાણી વપરાવવામાં આવે છે આનામાં.